નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખાની ટીમ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 8માં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન, કિચનનું અનઅધિકૃત બાંધકામની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હતી. તેમ છતાં પણ તોડવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો. એક બહેન પોતાની રોજીરોટી માટે રોકકળ કરે છે, તેમ છતાં પણ ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ આ લોકોના વહારે આવ્યા નહીં. પહેલી જૂનથી 31 ઓક્ટોબર સુધી ગુજરાત સરકારના નિયમ મુજબ કોઈ પણ તોડફોડની કામગીરી કરવામાં આવતી નથી. તેમ છતાં તાનાશાહી અધિકારીઓ દ્વારા તેને તોડવાનું કામ શરૂ કરતા કામગીરી અટકાવી, જેથી કોર્પોરેશનની ટીમ લીલા તોરણે પાછી વળી હતી. હું તો મારા ઘરવાળા વગર એકલી અહીંયા રહું છું. અમને રાતે ઊંઘ બી નથી આવતી કે કાલે શું થશે. હું મારા છોકરીઓને લઈને હું કઈ જઈશ. અને આ બધું લીગલી છે, બધું એક ઇંચ પણ તમે બતાવો કે ના હોય એમ. અને જાઓ ને, બીજા બધા છે, અમે અમે જ ગરીબ દેખાઈએ છે તમને. વગર ઇન્ટિમેશન, વગર એને, વગર ઓર્ડરે તમે આવીને અમારે તોડી જવું છે? આ તો કઈ વાત થઈ તમારી? હું તો મોદી સરકારને એક જ વિનંતી કરું છું કે જો અમે આ ચૂંટી ચૂંટીને તમને ભાજપની સરકાર લાવીએ છીએ, પણ તમે આ તમારી નીચેના જે લોકો છે એ લોકોને સમજાવો કે આવા ગરીબની રોજીરોટી ના છીનવે. પૈસા વાળા પાસે તો પૈસા છે, અમે ક્યાંથી લાવીશું? અમે તો ગરીબ માણસ છીએ. પૈસા વાળા તો અહીંયા હાઉસિંગ બોર્ડમાં ના રહે. અધિકારીઓ દ્વારા પુરાવા લીધા વિના કોઈ પણ જાતની નોટિસ વગર આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ તોડવાની જે કામગીરી કરવામાં આવી છે એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું. સાથે સાથે તમે જુઓ તો ઇમ્પેક્ટ મંજૂર કરાયેલ છે. અનઅધિકૃત બાંધકામ જે છે એ બાંધકામ મંજૂર કરાયેલું હોવા છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા આજે તોડવાની કામગીરી કરી હતી અને એનો અમે વિરોધ કર્યો છે. બીજી એક વાત કે ગુજરાત નામદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનું અનઅધિકૃત બાંધકામ તોડી ન શકાય, કારણ કે ચોમાસાની ઋતુ છે. આ લોકોને ઘરબાર વગર કરી દેવાની જે પરિસ્થિતિ થઈ રહી હતી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આપના માધ્યમથી વિનંતી પણ કરીએ છીએ કમિશનર સાહેબને કે આવા અનઅધિકૃત બાંધકામ જે કાયદેસર કર્યા હોય એને તોડવાનું કામ ન કરાય. બીજી એક વાત છે કે જો આ રીતનું કામગીરી કરવામાં આવશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવું પડશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે.